ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ગુજરાતીમાં છઠ્ઠો પાઠ બતક અને અથવા પણ હંસ. અહીં આપણને અને અથવા અને પણ ત્રણેય શબ્દનો ઉપયોગ કરેલો છે, એટલે કે અહીં સંયોજકને વાપરેલો છે. હવે નીચે આપણને એક સરસ મજાનું ગીતડું આપેલું છે. આજે આપણે તે ગીતડાને સમજીશું અને બાજુ આપેલા ચિત્રને સમજીશું. ચલો, ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું. એટલે કે અહીં જે બાળક છે તે કહે છે કે અમે ઊંચા ઊંચા ડુંગરને ચડશું અને ઊંડી ઊંડી ખીણ આવેલી છે તેને ઉતરશું. વહેતા જળમાં નાહશું તરશું, એટલે કે જે જળ વહેતો હોય, જે પાણી વહેતી હોય તેનામાં આપણે નાહશું અને તરશું. હરિયાળીમાં હરશું ફરશું, એટલે કે જે હરિયાળી હોય જ્યાં કને ત્યાં અમે હરશું અને ફરશું. પંખી સાથે કલરવ કરશું, પંખી કેટલું સુંદર મજાનું કલરવ કરે, અમે પણ તેની સાથે એવું સુંદર મજાનું કલરવ કરશું. મીઠા તડકે અમે મલકશું, એટલે કે સુંદર મજાનો મીઠો મીઠો તડકો આવતો હોય ને ત્યાં કને અમે મલકશું. રેશમિયા રેતીમાં ઢળશું, મોજાને મસ્તીથી મળશું, એટલે કે રેશમી રેતીમાં અમે ઢળી જશું અને સરસ મજાના મોજાની મસ્તી કરશું. તો આ સુંદર મજાની કવિતા આપણે એકવાર હજી ગાશું, ત્યારબાદ આપણે ચિત્રને સમજીશું. ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું, વહેતા જળમાં નાહશું તરશું, હરિયાળીમાં હરશું ફરશું, પંખી સાથે કલરવ કરશું, મીઠા તડકે અમે મલકશું, રેશમિયા રેતીમાં ઢળશું, મોજાને મસ્તીથી મળશું. સરસ મજાનું આપણે બાળ એક સુંદર મજાનું ગીતડું ગાયું. હવે નીચે આપણે પ્રશ્ન આપેલો છે તે જોઈશ. આ ચિત્ર શાનું છે? કહો, તમે તેમને ઓળખો છો? આ ચિત્ર વિશેની વાર્તા તમને ખબર છે? શિક્ષક પાસેથી જાણો. ચલો, હવે આપણે એક ચિત્ર આપેલું છે, પહેલે તો આ ચિત્રમાં શું છે તે જોશું. આ ચિત્રમાં આપણને બે હાથી દેખાડ્યા છે અને તેની ઉપર તેના બે મહાવત બેઠા છે. હાથીની સૂંઢમાં એક સરસ છોકરો બેઠો છે અને આ આસપાસના લોકો છે તે બધા તેને જોવા આવેલા છે. આ સરસ મજાનો છોકરો છે તે બધાને સંપીને રહેવાની અને સુંદર મજાની વાત કહે છે. જંગલમાં રહેતા જંગલી પ્રાણીઓ અને બધા જને તે ખૂબ જ પ્રેમભાવથી અને હળીમળીને રહેવાની સલાહ આપે છે. આ જે ચિત્ર છે તે ઇંગ્લિશ ચોપડી છે, ધ જંગલ બુક. તેનામાં ટોમાય ઓફ ધ એલિફન્ટ નામની એક વાર્તા છે, તેનો આ ચિત્ર છે. તો આપણે જંગલ બુકમાં ઘણા બધા કાર્ટૂનો અને ઘણી બધી તેના ભાગો આવી ગયા છે અને યુટ્યુબમાં પણ આપણે હજી પણ બધા જોઈ શકીએ છીએ. તે ઉપરાંત પણ તમે બધાએ મોગલીવાળી વાર્તા તો સાંભળી જ હશે અને ટીવીમાં પણ જોઈ હશે. તો જે મોગલી હોય છે તે જંગલમાં બધા જ પશુ પક્ષીઓ સાથે હળીમળીને રહે છે, તેવી જ રીતે આ બાળક પણ તે મોગલી જ છે, એટલે તે પણ બધાને હળીમળીને રહેવાની સલાહ આપે છે અને દરેક સાથે તે ખૂબ જ પ્રેમપૂર્વક રહે છે.